સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. આત્મવિલોપનની ઘટનાના વિરોધમાં સોમવારે દલિત સંગઠન દ્વારા બનાસકાંઠા બંધનું એલાન. અશાંતિની ભીતિથી ઊંચા તરફની બસ સેવા ખોરવાતા લગ્નની સીઝન ટાણે જ રજળી પડેલા મુસાફરોમાં ભારે રોષ. દાવસના યુવકના શંકાસ્પદ મોતના મામલે છેવટે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ. પાલનપુરના ચંડીસર નજીકના મડાણા ગામ પાસે કારની ટક્કરથી મોટી પાખર ગામના બાઇક ચાલકનું કરુણ મોત નિપજતા વિફરેલા લોકોએ કારના કાચ તોડી ઠાલવ્યો રોષ. ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં નવા બંધાયેલા સીસી રોડના કામમાં પાલિકાની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરે વેઠ વાળતા સ્થાનિક રહીશોમાં આક્રોશ. ડીસા હાઈવે પર ઓવરબ્રિજ બાંધવાના મામલે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ખાતરી બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા વાહન ચાલકોમાં ભારે નારાજગી. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હાથ ધરાયેલી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના ગરમાવા વચ્ચે આજે બનાસકાંઠામાં થરાદ અને ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાના 7 વોર્ડમાં 64 ઉમેદવાર નસીબ અજમાવી રહ્યા છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે 20,610 મતદારો નોંધાયા હતા, જે પૈકી આજે સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં કુલ 14,532 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી નવા નગરસેવકોની પસંદગી માટે મતદાન કરતા ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 70.47% જેટલું મતદાન નોંધાયું હતું. એ જ રીતે થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડમાં કુલ 98 ઉમેદવાર નસીબ અજમાવી રહ્યા છે, ત્યારે થરાદ નગરપાલિકાની ચૂંટણી માટે 18,121 મતદારો નોંધાયા હતા અને આજે સાંજ સુધીમાં થરાદ નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 76% મતદાન થવા પામ્યું છે. આજે થરાદના તમામ મતદાન મથકો પર સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થયા બાદ મતદારોએ નવા નગરસેવકોની પસંદગી માટે મતદાન કરવા ભારે ઉમળકો દાખવ્યો હતો અને દરેક બુથ પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. થરાદમાં નગરપાલિકાની ચૂંટણીમાં વયસ્ક મતદારોએ પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે એક વરરાજાએ પણ લગ્ન પહેલા મતદાન કરી યુવા મતદારોને રાહ ચીંધ્યો હતો. મતદાન માટે લાઇનમાં ઉભા રહેલા વરરાજાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. મારા મેરેજ છે પણ છતાં પણ મતદાન કરવા માટે આવ્યો છું. મતદાન કરવું એ આપણો ફરજ છે. મારા મેરેજ પછી પહેલા પણ મતદાન કરીને પછી. થરાદમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જોકે મતદાન દરમિયાન ભાજપ અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા થોડીવાર માટે ઉત્તેજનાભર્યો માહોલ પ્રસરી ગયો હતો. મતદાન વખતે થરાદના ધારાસભ્ય અને મંત્રી પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલને પોલીસે મતદાન મથકની મુલાકાત લેતા અટકાવતા ઘર્ષણ થયું હતું. શૈલેષભાઈ પટેલ થરાદના વોર્ડ નંબર 7ની આનંદનગર પ્રાથમિક શાળામાં પહોંચ્યા એ વખતે આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા ધારાસભ્ય અને મંત્રી પરબતભાઈ પટેલ પણ મતદાન મથકે ધસી જતા મામલો ગરમાયો હતો. જોકે થરાદના DYSP સહિત અન્ય પોલીસ અધિકારીઓ તુરંત આ શાળામાં પહોંચી જઈ મામલાને થાળે પાડ્યો હતો. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પણ
આજે 70.47% જેટલું ઊંચું મતદાન થયું છે. આજે સવારે 8 વાગે મતદાન પ્રક્રિયા શરૂ કરાયા બાદ 10 વાગ્યા સુધીમાં ધાનેરામાં માત્ર 15% નોંધાયું હતું. જ્યારે ધાનેરાના વોર્ડ નંબર 4માં ઈવીએમ ખોટવાઈ પડતા મતદાનમાં થોડીવાર માટે વિક્ષેપ સર્જાયો હતો. જોકે બાદમાં મતદાનમાં તેજી આવી હતી. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે ધાનેરા નગરના મતદારોએ હોંશે હોંશે ધાનેરાના વિકાસ માટે મતદાન કર્યું હતું. આજે ધાનેરાના 104 વર્ષના એક વૃદ્ધ મહિલા મતદારે પણ જોશભેર મતદાન કરી રાહ ચીંધ્યો હતો. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે 29 બૂથો પર સવારે 8 કલાકથી મતદાન શરૂ કરાયું હતું. ધાનેરા શહેરમાં પાલિકાની ચૂંટણી માટે નોંધાયેલા કુલ 20,610 મતદારો પૈકી આજે કુલ 14,523 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ધાનેરા નગરપાલિકાની કુલ 28 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારોએ પણ છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવાની કોશિશ કરી હતી. આજે સવારે મતદાન શરૂ થયા બાદ મતદાનની ટકાવારી ધીમી રહી હતી અને 10 વાગ્યા સુધીમાં માત્ર 15% જેટલું ઓછું મતદાન નોંધાયું હતું. જોકે બાદમાં મતદાનની ગતિ વધતા સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 70.47% મતદાન નોંધાયું હતું. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે સૌથી વધુ 78.5% મતદાન વોર્ડ નંબર 1માં થયું છે, જ્યારે સૌથી ઓછું 64.50% મતદાન વોર્ડ નંબર 7માં નોંધાયું છે. આજે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે યુવાનો સહિત વડીલોએ પણ મતદાન કરવા ઉમળકો દાખવ્યો હતો. વયસ્ક મતદારોએ પણ લાકડીના ટેકે અથવા તો પરિવારજનોના સહારે મતદાન માટે પહોંચી લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી ચાલુ છે. મતદાન મથકમાં ઉપર હું પણ આવેલો મતદાન કરવા માટે મારી પત્ની સાથે, અને ખૂબ જ સારી વ્યવસ્થા છે. અહીંયા આગળ વ્યવસ્થા જોઈને મને એમ લાગ્યું કે આ લોકશાહીમાં પણ આટલી સુંદર વ્યવસ્થા કરી છે. એ કર્મચારીઓને પહેલો તો હું અભિનંદન આપું છું અને કર્મચારીઓનો આભાર પણ સાથે સાથે માનું છું. બીજા નંબરની વાત કરું તો અહીંયા આગળ આજે નગરપાલિકાની ચૂંટણી છે એમાં સારા ઉમેદવારો ચૂંટાઈ આવે અને ધાનેરા નગરનો વિકાસ સારી રીતે કરે એ અને ભ્રષ્ટાચાર બિલકુલ નાબૂદ થાય એ રીતનો મારી વિનંતી છે કે સારું કામ થાય અને શહેરનો વિકાસ થાય અને દરેકને ન્યાય મળે એવી મારી વિનંતી. આજે ધાનેરા નગરપાલિકાની ઇલેક્શનમાં અમે સૌ પ્રથમ સવારે વહેલા પરોડીએ જાગીને સૌ પ્રથમ મેં અને મારા પરિવારે મતદાન કર્યું છે અને નગરપાલિકાનો આર્થિક વિકાસ અને પૂરા નગરનો સારો આર્થિક વિકાસ થાય એ માટે સૌ કોઈને મતદાન પણ કરવું જોઈએ અને સારી બોડી બને અને ગામનો અને તાલુકાનો સારો વિકાસ થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. ધાનેરા ખાતે આજે પાલિકાની ચૂંટણી માટે યોજાયેલા મતદાન વખતે વહીવટી તંત્ર પણ સજ્જ જણાયું હતું. મતદાન શરૂ થયા બાદ વોર્ડ નંબર 4માં ઈવીએમ મશીન ખોટવાઈ પડતા તુરંત આ બુથમાં રિઝર્વ રખાયેલ ઈવીએમ પહોંચતું કરી ફરી મતદાન શરૂ કરાયું હતું. ધાનેરામાં આજે પાલિકાની ચૂંટણી માટે યોજાયેલ મતદાનની વિગતો આપતા ચૂંટણી અધિકારી SP પટેલે જણાવ્યું હતું કે મતદાન પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ધાનેરા નગરપાલિકામાં આજે 17/2/2018 રોજ મતદાન 8 વાગે શરૂ કરવામાં આવેલું અને 5 વાગે સુખ શાંતિથી સારી રીતે પૂર્ણ થયેલું છે. કુલ મતદારો 20,610 હતા, એમાંથી 14,523 મતદારોએ આજે મતદાનનો લાભ લીધેલો છે, એટલે 70.46% મતદાન ધારેના નગરપાલિકામાં થયું હતું. સવારે 1 બેલેટ યુનિટ 9:55 વાગે આખું રજીસ્ટર બટનમાં ખામી સર્જાવી હતી એટલે તાત્કાલિક બદલ્યું હતું અને એ પ્રમાણે 9 પણ પાછું રિપ્લેસ કરી અને તે પણ વોર્ડ નંબર 1માં ચાલુ થઈ ગયું હતું. એ જ રીતે વોર્ડ નંબર 4માં પણ 1 કંટ્રોલ યુનિટમાં બીજી લેમ્પનું ડિસ્પ્લે બંધ થવાનું ખામી સર્જાઈ હતી એટલે એ પણ 20 મિનિટ માટે બંધ થયું હતું અને 9 ટૂંકમાં આખું ટોટલી આખું ઈવીએમ રિપ્લેસ કર્યું છે. એકંદરે સુખ શાંતિ સારી રીતે ધાનેરા નગરપાલિકાનું ચૂંટણી મતદાન પૂર્ણ થયું છે. તમામ મતદારોનો અમારો વહીવટીતંત્ર ખૂબ ખૂબ આભાર માને છે અને મતગણતરી આપણે 19મી તારીખે સવારે 9 વાગે ITI કોલેજ ધાનેરા ખાતે રાખવામાં આવેલી છે. સમગ્ર ભારતમાં કાર્યરત અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આગામી સમયમાં છોટા રાજન સાથે જેલમાં ધૂળેટી પર્વ મનાવવા માટે સરકાર સમક્ષ પરવાનગી માંગવામાં આવી છે.
જે અંતર્ગત અખિલ ભારત હિન્દુ મહાસભાના બનાસકાંઠા જિલ્લાના કાર્યકરો દ્વારા આજે ડીસાની પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવાયું હતું. પોલીસના હાથે ઝડપાયેલા મુસ્લિમ આતંકવાદીઓ જેલમાં મુસ્લિમ તહેવારોની ઉજવણી કરી શકે છે, ત્યારે હાલ જેલમાં બંધ હિન્દુ ડોન છોટા રાજાને પણ હિન્દુ રીતિરિવાજ મુજબ હિન્દુ તહેવારો ઉજવવાનો હક મળવો જોઈએ તેવી માંગણી આ આવેદનપત્રમાં કરાઈ છે. અને આગામી સમયમાં અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા છોટા રાજન સાથે જેલમાં ધૂળેટી પર્વ મનાવવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગણી પણ કરાઈ છે. હિન્દુ મહાસભા વતી ડીસા પ્રાંત કચેરીએ અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમે કેન્દ્ર સરકારને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે દરેક મુસ્લિમ આતંકવાદીઓ જો જેલોની અંદર પોતાના તહેવારો ઉજવી શકતા હોય તો છોટા રાજાને બી એક હિન્દુ ડોન છે અને હિન્દુ નેતા છે, તો એ આપણી ધૂળેટી કેમ ના ઉજવી શકે. એટલે અમારા કેન્દ્રના અને દેશના બધા જ નેતાઓએ એવી એક રજૂઆત સરકારને કરવાની છે કે અમને એના જોડે ધૂળેટી મનાવવાની પરમિશન આપે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એનપી પટેલ મહિલા આર્ટ્સ અને એસ એ પટેલ કોમર્સ કોલેજના વાર્ષિકોત્સવની ઉજવણી તેમજ બી અને બીકોમના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થી ભાઈ બહેનોનો દીક્ષાંત સમારોહ ગત શુક્રવારે ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હિતેશભાઈ ચૌધરી, કોલેજના દાતા પ્રકાશભાઈ કાથરોટિયા, મંડળના ઉપપ્રમુખ વીરજીભાઈ જુડાલ અને મંડળના મહામંત્રી ફલજીભાઈ જયગોડા, મંદિર સમિતિના ચેરમેન હેમરાજભાઈ ચૌધરી, શિક્ષક સમિતિના ચેરમેન ભરતભાઈ પટેલ તેમજ મંડળના અન્ય હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનોની હોશિયલી હાજરીમાં સંપન્ન થયેલા આ સમારોહમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને ઇનામો આપી સન્માનિત કરાયા હતા. તેમજ કોલેજમાંથી વિદાય લઈ રહેલા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ સાથે ભાવભરી વિદાય અપાઈ હતી. આ પ્રસંગે વિદાય લેતા વિદ્યાર્થીઓ તેમજ કોલેજ પરિવારે તેમના પ્રતિભાવો રજૂ કરી ભાવવાહી માહોલ સર્જી દીધો હતો. કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલે વર્ષ દરમિયાન કોલેજ દ્વારા કરાયેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કન્વીનર ડોક્ટર કલ્પનાબેન ભટ્ટ અને ડોક્ટર વીએસ પટેલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ પરિવારે પણ ભારે જહેમત ઉઠાવી હતી. કોલેજના વાર્ષિકોત્સવની ઉજવણી પ્રસંગે કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. પાટણમાં દલિત અગ્રણીના આત્મવિલોપનની ઘટનાના વિરોધમાં સોમવારે દલિત સંગઠન દ્વારા બનાસકાંઠા બંધનું એલાન. અશાંતિની ભીતિથી ઊંચા તરફની બસ સેવા ખોરવાતા લગ્નની સીઝન ટાણે જ રજળી પડેલા મુસાફરોમાં ભારે રોષ. દાવસના યુવકના શંકાસ્પદ મોતના મામલે છેવટે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ. પાલનપુરના ચંડીસર નજીકના મડાણા ગામ પાસે કારની ટક્કરથી મોટી પાખર ગામના બાઇક ચાલકનું કરુણ મોત નિપજતા વિફરેલા લોકોએ કારના કાચ તોડી ઠાલવ્યો રોષ. ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં નવા બંધાયેલા સીસી રોડના કામમાં પાલિકાની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરે વેઠ વાળતા સ્થાનિક રહીશોમાં આક્રોશ. ડીસા હાઈવે પર ઓવરબ્રિજ બાંધવાના મામલે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ખાતરી બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા વાહન ચાલકોમાં ભારે નારાજગી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, અવનિ સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવનિ સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવનિ 135 અને અવનિ 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવનિ સ્વરા અને અવનિ 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનિના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. ડીસાની સેન્ટ જીવર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા અંગ્રેજી માધ્યમમાં ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરેલ છે. આ પરીક્ષામાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને 5,000 ની સ્કોલરશિપ, દ્વિતીય નંબર આવનારને 3,000 ની સ્કોલરશિપ અને તૃતીય નંબર આવનારને 2,000 ની સ્કોલરશિપ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે શાળામાંથી રજીસ્ટ્રેશન ફોર્મ લઈ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/2/2018 સોમવાર સુધી ભરવાની રહેશે. પરીક્ષાની તારીખ 4/3/2018 રવિવાર સવારે 11 થી 1 કલાક સુધી. પરીક્ષાનું સ્થળ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં
પાટણ જિલ્લાના સમી તાલુકાના દુધખા ગામના જમીન વિવાદ મામલે ગત ગુરુવારે એક દલિત આગેવાને પાટણની જિલ્લા કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યા બાદ ગંભીર રીતે દાઝી ગયેલા આ દલિત અગ્રણીનું સારવાર દરમિયાન મોત નિપજતા ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરનો દલિત સમાજ ફરી સમસમી ઉઠ્યો છે અને આ ઘટનાના પગલે રાજ્યભરમાં ભારે ઉહાપોહ સર્જાયો છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા પણ આગામી સોમવારે બનાસકાંઠા જિલ્લામાં બંધનું એલાન અપાયું છે. પાટણ કલેક્ટર કચેરીમાં જમીનના મુદ્દે દલિત આગેવાને આત્મવિલોપનનો પ્રયાસ કરી પોતાની જાતને જલાવી દીધા બાદ આ દલિત અગ્રણીનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર દલિત સમાજમાં ઉગ્ર રોષ પ્રસરી ગયો છે. આ ઘટનાના વિરોધમાં આજે પાટણ, ઊંઝા, સિદ્ધપુર સહિત અન્ય સ્થળોએ દલિત સમુદાયે ચક્કાજામના કાર્યક્રમો યોજી આકરો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા પણ આ ઘટનાના વિરોધમાં આગામી સોમવારે બનાસકાંઠા બંધનું એલાન અપાયું છે. બનાસકાંઠા દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઈ ભાટિયાએ જણાવ્યું હતું કે પાટણની આત્મવિલોપનની ઘટનાના વિરોધમાં આગામી સોમવારે દલિત સંગઠન દ્વારા બનાસકાંઠામાં પણ ચક્કાજામ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાશે. તાજેતરમાં પાટણ કલેક્ટર કચેરી આગળ ભાનુભાઈ વણકર, જે અમારા દલિત સમાજના આગેવાન અને આંબેડકરના અનુયાયી હતા, તેઓ પોતાના જમીનના સંઘર્ષ માટે તંત્રને 10 દિવસ અગાઉ પણ અલ્ટિમેટમ આપેલું હતું કે ભાઈ હું આત્મવિલોપન કરી છું. એસપીને કલેક્ટરને ખબર હોવા છતાં પણ સરકારી તંત્રના હાજરીમાં એમણે આત્મવિલોપન કર્યું અને અમારા સમાજ માટે અને આ ગુજરાતની સરકાર માટે એક દુઃખદ બાબત ગણાય. અને જે ગઈકાલે રાત્રે 9 વાગે એમનું ડેટ થઈ ગયું, અવસાન પામ્યા છે. અને એ આખા સમગ્ર ગુજરાતના દલિત સમાજના એક દુઃખની બાબત છે. અને આથી અમે સોમવારના દિવસે બનાસકાંઠા બંધનું એલાન આપીએ છીએ, સાથે એક ભવ્ય રેલી, આક્રોશ રેલીનું આયોજન કરીએ છીએ. એટલે બનાસકાંઠાના તમામ વેપારીઓ, તમામ સમાજના આગેવાનોને એક નમ્ર વિનંતી છે કે અમારા આ લડતમાં સાથ અને સહકાર આપે. ઠાકોર સેનાએ પણ અમને સમર્થન આપ્યું છે, એ જ રીતે અન્ય સમાજના આગેવાનો અને વેપારીઓ અમને સમર્થન આપે. પાટણ ખાતે ગત ગુરુવારે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત અગ્રણીનું સારવાર દરમિયાન મોત નિપજતા દલિત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પાટણની આ ઘટના બાદ દલિત સમુદાયમાં પ્રવર્તી રહેલા આક્રોશના પગલે ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સ્થિતિ વણસવાની સ્થિતિ સર્જાતા પાલનપુરમાં તંત્ર સતર્ક બની ગયું હતું. તોફાની તત્વો એસટી નિગમની બસોને નિશાન ન બનાવે તે માટે એસટીના પાલનપુર વિભાગ દ્વારા આજે અગમચેતી રૂપે પાલનપુરથી ઊંઝા વચ્ચે દોડતા બસ રૂટોનું સંચાલન સ્થગિત કરી દેવાયું હતું. અશાંતિ સર્જાવાની દહેશતના પગલે બસ રૂટ કેન્સલ થતા મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. હાલ લગ્નની સિઝન પૂર બહારમાં ખીલી છે ત્યારે એકાએક બસ સેવા ખોરવાતા છેલ્લી ઘડીએ રજડી પડેલા મુસાફરોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. પાટણની જે ઘટના બની એના અનુસંધાને અહીંયા પાલનપુર ડેપોમાં અમદાવાદ જતી બધી બસો, એક્સપ્રેસ, લોકલ બધી બસો બંધ છે. અમે કલાકથી અહીંયા હેરાન થઈએ છીએ, અમારે અમદાવાદ જવાનું છે, કોઈ બસની સગવડ અહીંયા પાલનપુર ડેપોમાં નથી. તો મુસાફરો બધા હેરાન થાય છે અને અમે પોતે પણ હેરાન થઈએ છીએ. બીજી પબ્લિક લોકલ ગાડીઓ માટે સ્પેશિયલ હાઈવે જવું પડે છે. એક્સપ્રેસ કે કોઈ લોકલ કે બસો અહીંયા આગળ અવેલેબલ છે નહીં અહીંયા પાલનપુર ડેપોમાં. એના માટે કોઈ જવાબદાર એસટી નિયામકને થોડી જવાબદારીપૂર્વક કામ કરે તો સારું એમ. પાટણની ઘટનાના પગલે અશાંતિ સર્જાવાની ભીતિ સર્જાતા એસટી નિગમ દ્વારા ઊંઝા તરફની બસ સેવા સ્થગિત કરાયા બાદ એસટી નિગમ દ્વારા એડવાન્સમાં ટિકિટ બુકિંગ કરાવનાર મુસાફરોને ટિકિટના નાણાં પરત આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને પાલનપુરના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર પણ પોલીસ સુરક્ષા વધારી દેવાઈ હતી. જોકે પાલનપુર બસ સ્ટેન્ડ પર એકંદરે શાંતિપૂર્ણ સ્થિતિ જળવાઈ રહી હતી. આજે જે પાટણની અંદર જે બનાવ બનેલ છે એ હેતુથી અમારે વહીવટી કારણોસર અમુક શિડ્યુલો પણ બંધ કરવામાં આવી છે, જેમાં કે પાલનપુર પાટણ સાઈડની, પાલનપુરથી ઊંઝા સાઈડની, પાલનપુર વિસનગર સાઈડની, જેથી કે મુસાફર તેમજ આમ જનતા હોય તેમાં અમારા કર્મચારીને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, એસટી નુકસાન ના થાય તે હેતુથી, વહીવટને પણ ભવિષ્યમાં નુકસાની ના ભોગવી પડતી હેતુથી તમામ શિડ્યુલો બંધ કરવામાં આવેલ છે. ડીસા તાલુકાના ડાવસ ગામે ઠાકોર સમાજના એક આશાસ્પદ યુવકની શુક્રવારે સવારે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવ્યા બાદ મૃતક યુવકના પરિવારજનોએ આ યુવકની હત્યા થઈ હોવાના આક્ષેપો કરતા ખુદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આ ઘટનાની ન્યાયિક તપાસ કરવાના આદેશ આપ્યા હતા. બાદમાં ડીસા તાલુકા પોલીસે આ ઘટનાની ઊંડી તપાસ હાથ ધરતા મૃતક કમલેશ વડગામાના શરીર પર
ઈજાના નિશાનો મળી આવ્યા હતા. મૃતકના શરીર પર થયેલી ઈજાઓ જ પ્રાથમિક દ્રષ્ટિએ કમલેશની હત્યા કરાઈ હોવાની ગવાહી આપતી હોય. પોલીસે આ ઘટનામાં અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. દરમિયાન આ ઘટનાની છાનબીન માટે ડીસા તાલુકા પોલીસની ટીમે આજે ડાવસ ગામે પહોંચી આ ઘટનાનો ભેદ ઉકેલવા ઊંડી તપાસ હાથ ધરી હતી. પોલીસે આજે ડાવસ ગામના લોકો અને મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ મૃતક કમલેશ વડગામાના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ કઢાવવાની તજવીજ પણ હાથ ધરી છે. ડીસા તાલુકા પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સક્રિય બની ગઈ છે અને બનતી ત્વરાએ આ યુવકના હત્યારાને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે તેવો વિશ્વાસ પોલીસ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા મથક પાલનપુર ખાતે તાજેતરમાં જ આરટીઓ સર્કલ નજીક 7 લોકોનો ભોગ લઈ ચૂકેલી હિટ એન્ડ રનની ગોઝારી ઘટના હજુ ભૂલાઈ પણ નથી. તે આજે સાંજે ચંડીસરથી દાંતીવાડા તરફ જતા રોડ પર એક અલ્ટો કારનો ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ચંડીસરથી દાંતીવાડા જતા રોડ પર આવેલા મડાણા ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં મોટી ભાખર ગામના બાઇક ચાલક મનુભા પંસી વાઘેલાને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ અલ્ટો કાર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો, પરંતુ આસપાસના લોકોએ અલ્ટો કારનો પીછો કરતા કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો, જેથી વિફરેલા ટોળાએ ગાડીના ટાયરોની હવા કાઢી દઈ ગાડીના કાચ પણ ફોડી દીધા હોવાનું જણાવવા મળ્યું છે. જોકે આ ઘટનાથી વિફરેલું ટોળું કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પૂર્વે ડીસા તાલુકા પોલીસે સમય સૂચકતા વાપરી અકસ્માત સર્જનાર ગાડીને ડીસા તાલુકા પોલીસ મથકે ખસેડી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં નવા બંધાયેલા સીસી રોડના કામમાં પાલિકાની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરે વેઠ વાળતા સ્થાનિક રહીશોમાં આક્રોશ. ડીસા હાઈવે પર ઓવરબ્રિજ બાંધવાના મામલે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ખાતરી બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા વાહન ચાલકોમાં ભારે નારાજગી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ ભોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે, એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. અવની સીડ્સ લિમિટેડ ના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-200. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, મહિલાઓ દ્વારા સંચાલિત જાણીતી સેવાભાવી સંસ્થા ઇનર વ્હીલ ક્લબની પાલનપુર શાખા દ્વારા પાલનપુર તાલુકાના માધુપુરા ગામની પ્રાથમિક શાળાને હેપ્પી સ્કૂલ મિશન અંતર્ગત જરૂરિયાત મુજબની ચીજો અર્પણ કરાઈ હતી. શાળામાં બાળકો માટે હિંચકો, લપસણી અને બેસવા માટેની બેન્ચીસ શહેરના નામાંકિત ઉદ્યોગપતિ
પ્રભુદાસ પટેલના સહયોગથી અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ઇનરવિલ ક્લબની પાલનપુર શાખાના પ્રમુખ શોભનાબેન સોની, મંત્રી રાનીબેન ગુપ્તા, દાતા પ્રભુદાસ પટેલ સહિત ગામના આગેવાનો, ક્લબના સભ્યો, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાતા પરિવાર તેમજ સંસ્થાની ભાવનાને બિરદાવી હતી. જ્યારે ઇનરવિલ ક્લબની પાલનપુર શાખાના પ્રમુખ તેમજ દાતા પ્રભુદાસ પટેલે પણ શિક્ષણ સેવા માટે કંઈક સારું કામ કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. અમારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન શ્રીમતી સુનિતાજી જૈનનો વિશેષ આગ્રહ હતો કે અમારી ક્લબ કમ સે કમ એક હેપી સ્કૂલ કા નિર્માણ કરે, ઓર ઇસકે અંતર્ગત હમને માધોપુરા પ્રાથમિક શાળા કો હેપી સ્કૂલ બનાયા હૈ. ઇસ સ્કૂલ મેં હમને બચ્ચોં કો યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્કૂલ કિટ ઓર સ્ટેશનરી વગેરે દી હૈ. સાથ હી લાઇબ્રેરી કે લિયે બુક્સ એક અલમારી દી હૈ. હમને યહાં પે બચ્ચોં કે લિયે સ્લાઇડર ઓર સ્વિંગ્સ ભી દીએ હૈં, કુછ ઇન્ડોર આઉટડોર ગેમ્સ દીએ હૈં. યહાં કે બિલ્ડિંગ કો વ્હાઇટ વ્હાઇટ વોશ કરવાયા હૈ. ઓર ઇસ તરહ સે હમને ઇસ સ્કૂલ કો હેપી સ્કૂલ બનાયા હૈ. ઇસમે હમે શ્રીમાન પ્રભુદાસ ભાઈ કા વિશેષ સહયોગ પ્રાપ્ત હુઆ હૈ, જિસકી મેં આભારી હું. ઓર સાથ હી ઇસ પ્રોજેક્ટ મેં હમારે ક્લબ કે એજ્યુકેશન ચેરમેન શ્રીમતી ભાવનાબેન શાહ, સીએલસીસી શ્રીમતી સોહિનાબેન પટેલ ઓર ઉનકી પૂરી ટીમ કી આભારી હું. ઉન લોગો કે કાર્ય કે બિના યે કાર્ય સંભવ હી નહીં થા. સાથ હી મેં હમારે પૂરે ક્લબ કી આભારી હું ઓર ગાંવ કે જો પ્રતિષ્ઠિત વ્યક્તિ હૈં જિન્હોને અપના કિંમતી સમય દેકર યહાં ઉપસ્થિત રહે હૈં ઉન સભી કી. આજે ઇનરવિલ ક્લબ દ્વારા અહીંયા માધુપુરા સ્કૂલમાં હેપી સ્કૂલનું અહીંયા આગળ કામ કરેલું છે. એમાં હિંચકાનું પ્લાનિંગ, અહીંયા સ્વચ્છતા માટેનું વોલ પેઇન્ટિંગ અને રૂમમાં બેન્ચીસ છે, પુસ્તકો છે, એ બધાનું અહીંયા આગળ વિતરણ કરેલું છે અને એના સ્વરૂપે આજે એનું ઓપનિંગ રાખેલું હતું. એ પ્રસંગે અહીંયા અમે ભેગા થયા છીએ. કેટલા બાળકોને બેન્ચીસને બેસવામાં? 28 બાળકોને. અને બીજું શું શાળાને બીજું શું બેસવામાં? ઇન્ડોર ગેમ, ઇન્ડોર ગેમ છે, અહીંયા હિંચકા છે, પછી યુનિફોર્મ છે, બેગ છે. ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં એક તરફ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પાલિકા દ્વારા હાથ ધરાતા વિકાસ કાર્યોની કામગીરીમાં વ્યાપક ગેરરીતિઓ આચરાતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. ડીસા શહેરમાં આવેલા કચ્છી કોલોની વિસ્તારમાં તાજેતરમાં જ બનેલા સીસી રોડના કામમાં પણ દુપ્પરબાજી આચરાઈ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ વિસ્તારના રહીશોની રજૂઆતને પગલે ડીસા નગરપાલિકા દ્વારા કચ્છી કોલોની વિસ્તારમાં સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટર પર પાલિકા મહેરબાન હોય તેમ કચ્છી કોલોની વિસ્તારમાં કોન્ટ્રાક્ટરે જે સીસી રોડ બનાવ્યો છે તેની ગુણવત્તા સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા કચ્છી કોલોનીમાં જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે તેના બાંધકામમાં નીતિ નિયમોને નેવી મૂકી દેવાયા છે, જેથી આ માર્ગ પર હાલ પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોએ આ માર્ગનું કામ દિવસે કરવાની માંગણી કરી હતી, તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક રહીશોને ઊંઘતા મૂકી રાતોરાત કામ શરૂ કરાયું હતું અને વહેલી સવાર સુધીમાં કામકાજ પૂર્ણ પણ કરી દેવાયું હતું. આ વિસ્તારના રહીશો સવારે ઊંઘમાંથી જાગ્યા ત્યારે માર્ગનું કામકાજ પતાવીને કોન્ટ્રાક્ટર છુમંતર પણ થઈ ગયો હતો. બાદમાં સ્થાનિક લોકોએ રોડનું નિરીક્ષણ કર્યું ત્યારે રોડના કામમાં લેવલિંગ જળવાયું જોવા ન મળતા સ્થાનિક રહીશો હાલ કોન્ટ્રાક્ટર અને ડીસા નગરપાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે. એ લોકોને કીધું હતું કે રાતે રોડ નહીં કરવો અમારે, સવારે 12 વાગે ગાડીઓ બંધ કરી અને જો ગાડી અમને ના મોકલી, ના મોકલી છે એક રાતે 9 વાગે અમને ગાડીઓ મોકલી. અમે લોકો કીધું કે રાતે નહીં કરો, દાડે તમે કરો, તો દાડે અમને ગાડીઓ ના મોકલી કે અમારે બીજી ગાડી જાય છે નામ છે તેમ છે. અને માલની ક્વોલિટી બગાડેલી છે, સાઈડમાં અડધાને માલ નાખી આવેલો છે, અડધાને નહીં બાકી રાખેલો છે અને વત્તા રોડમાં બે ઇંચના ખાડા કરેલા છે. હવે જો પાણી ભરાય તો અમારે કોની જોડે જવાનું? જો અમારા છોકરો અને બધા બીમાર પડે જવાબદારી કોણ લેશે? મંદર મચ્છર થાય, આ થાય, તે થાય, કાયમ માટે પાણી તમારે કેટલું ઉલેચવું? જો અમે કીધું હતું તો એને માન્યું નહીં કે અમે કીધું અહીંયા નાખી દેતો કે નહીં નખાય. અને રાતે બધા જાગ્યા આવી રહી, બે જણા ઘરવાળા આખી રાત જાગ્યા આવી રહી અને અમે 10 વાગે જાગ્યા, 10 વાગે જેનો માલ ના આવ્યો, 10 વાગે પછી એને ચાલુ કર્યું, 10 વાગે પછી અમારે કેટલું જાગવું હે? અને અમારા શરીર આવો અમે જાગી શકીએ તો અમારે આટલું હોંડા સાડતું નથી મારી ઘરે, તો એને આટલો માલ ના નાખી દીધો. બે બાજુ પૂરી ભરો, આ બે બાજુ પૂરી મૂક્યું અને વસમાં મારો ખાડો પડ્યો. હવે મારે શું કરવાનું? હવે આ એક નોકરી બીજી રહેશે, એને વચ્ચે કોઈ કમાનારું નથી.
તો એનું ના સાંભળ્યું, મારું કઈ ના જોયું. અમે બે ડોકરી માંદી માંદી છીએ, અમારે રહીએ છીએ, તો અમારું કઈ એને જોયું નહીં, હાલી શકતી નથી, અમે પડી ગયું કેટલી વાર. તો ડીસા શહેર માટે અત્યારે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા જેવી બની રહી છે. ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેના લીધે ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા સાથે અકસ્માતોની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો હોય. ડીસાના જાગૃત આગેવાનોએ તાજેતરમાં નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી સાથે આંદોલન છેડવાની ચીમકી આપી હતી. ડીસા હાઈવે પર ઓવરબ્રિજ બાંધવાની માંગણી માટે રચાયેલી ફ્લાયઓવર સંઘર્ષ સમિતિએ ટૂંકા ગાળામાં જ આક્રમક અભિગમ અપનાવી વિધાનસભાની ગત ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ફ્લાયઓવર સંઘર્ષ સમિતિના આવા આક્રમક અભિગમના પગલે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ જે તે વખતે ડીસા દોડી આવી ડીસા હાઈવે પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે પરિણામલક્ષી પ્રયાસો કરવાની ખાતરી વિધાનસભાની ચૂંટણી પહેલા આપી હતી. જોકે વિધાનસભાની ચૂંટણી પૂરી થયા અને બે મહિના વીતી જવા છતાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પોતે આપેલું વચન ભૂલી ગયા હોય તેમ આ બાબતમાં કોઈ જ કાર્યવાહી થઈ નથી, જેથી ડીસા શહેર સહિત આસપાસના ગામોના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હાલ ઓવરબ્રિજના અભાવે ડીસા હાઈવે પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર બંનેમાં ભાજપ સરકાર સત્તામાં છે અને બંને સરકારોના મંત્રીમંડળમાં પણ જિલ્લાના નેતાઓ મંત્રીપદ શોભાવી રહ્યા છે. તેમ છતાં આવી કાયમી મુશ્કેલીના નિવારણ માટે આટલો વિલંબ થાય અને લોકોને હેરાન થવું પડે તે બનાસકાંઠા માટે મોટી કમનસીબીની વાત છે. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઘર્ષણ થતા સર્જાયો ગરમાવો. પાટણમાં દલિત અગ્રણીના આત્મવિલોપનની ઘટનાના વિરોધમાં સોમવારે દલિત સંગઠન દ્વારા બનાસકાંઠા બંધનું એલાન. અશાંતિની ભીતિથી ઊંચા તરફની બસ સેવા ખોરવાતા લગ્નની સીઝન ટાણે જ રજળી પડેલા મુસાફરોમાં ભારે રોષ. દાવસના યુવકના શંકાસ્પદ મોતના મામલે છેવટે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ. પાલનપુરના ચંડીસર નજીકના મડાણા ગામ પાસે કારની ટક્કરથી મોટી પાખર ગામના બાઇક ચાલકનું કરુણ મોત નિપજતા વિફરેલા લોકોએ કારના કાચ તોડી ઠાલવ્યો રોષ. ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં નવા બંધાયેલા સીસી રોડના કામમાં પાલિકાની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરે વેટ વાળતા સ્થાનિક રહીશોમાં આક્રોશ. ડીસા હાઈવે પર ઓવરબ્રિજ બાંધવાના મામલે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ખાતરી બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા વાહન ચાલકોમાં ભારે નારાજગી. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.